એક શબ્દમાં કહેવું અઘરું છે, કારણ કે આરજેસ આજકાલ ઓછું બોલતા હોય છે, એવું હતું જ નથી. એક શબ્દમાં નહીં કહી શકું, બીજાને પામતા પામતા પોતાને પામવું, એટલે પ્રેમ. સમજની એક એવી સમજ કે જે પોતાનામાં પણ હોય, બીજાને સમજવાની, અને બીજો મને સમજે પણ એની સાથે હું પણ એને સમજું, એ સમજની, એટલે એક સમજ. આમ તો બંનેમાં 100% નહીં કહેવાય, કારણ કે બધા જ એલિમેન્ટ્સથી બનતું હોય છે આ જે પ્રેમ નામનું દ્રાવણ છે. પણ એવું કહી શકાય કે રિસ્પેક્ટ સૌથી વધારે જો તમે સામેવાળા વ્યક્તિનું કરશો ને તો એને પોતાના પ્રેમમાં પડવાની વધારે મજા આવશે. તો રિસ્પેક્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઈ ફીલ અધૂરપમાં પૂર્ણતા. ડેફિનેટલી બરેલ કી બરફી, બાજા ફાળ, મેરેજ, લવ, આ બધી તો વાતો છે. શું કામ આપણે ટાઇટલથી એને સોંપીએ, સાથ એ જ ટાઇટલ આપીએ, પછી મેરેજ વગર છે કે મેરેજ સાથે છે. એટલે અટ્રેક્શન થાય, પણ લવ એટ ફર્સ્ટ સાઈટ ભાઈ વર્ષ લાગી જાય, બે વર્ષે લાગી જાય, અને એક વખત એક પળમાં થઈ જાય. શરૂઆત ખરી, પણ એને પ્રેમ નહીં કહું. શાદી ભી બહોત બાર હોતી હૈ વૈસે, પ્યાર ભી બહોત બાર હોતા હૈ, ઓર સચ્ચા વાલા ભી હોતા હૈ. એટલે પેલું હોય ને કે જે યાર મારો ફર્સ્ટ લવ હું કઈ રીતના ભૂલી શકીશ, મને ફરીથી પ્રેમ થશે કે નહીં, એટલે ભાઈ બધાને થાય છે, પહેલાં પોતાને કરવો પડે. જ્યારે તમે પોતાના પ્રેમમાં પડવાનું ચાલુ કરશો એટલે આપોઆપ તમને થશે કે યાર બીજા પણ મને લવ કરે છે, એ પણ સાચાવાળો, ધેટ્સ ટ્રુ લવ. તો બીજી વખત થશે, ટ્રાય દેટ. સમય વિહીનનો લવ, એટલે એવું નહીં કે ચલો સ્કૂલ ટાઈમનો જે લવ હતો એને આપણે ક્રશ કહી દઈએ, પછી કોલેજ ટાઈમનો જે હતો એને થોડું સિરિયસ સ્ટેટસ આપી દઈએ, મેરેજ પછીનું જે કહીએ, એટલે આ બધી જે કેટેગરીઝ છે એ તો આપણે રાખી છે. બાકી પ્રેમ તો પોતાનું કામ કરવાનો છે, એ ઉપર પણ આવવાનો છે અને ફેડ પણ થવાનો છે, અને પછી પોતાની ગતિમાં ચાલવાનો છે. સદંતર રહેવું જરૂરી છે, ગમે તેવું પણ રહેવું જરૂરી છે. એટલે પહેલે ઇસ્તેમાલ કરે ફેર વિશ્વાસ કરે પ્રકારનું દરેક વખતે કરવા જાઓ અને પછી કહો કે યાર યસ બ્રેકઅપ ઇઝ ગ્રેટ, તો આ તો એવું થયું કે ભાઈ બસ ચાલે જ રાખો ચાલે જ રાખો. એટલે એક વખત સમજીને બ્રેકઅપ ન કરવા સુધી પહોંચો ત્યાં સુધી બરાબર છે, પછી એ આદત બની જાય તો એ પણ ખોટી. એ પછી વારંવાર પ્રેમમાં પડવાની હોય કે બીજાને પાડવાની હોય, આદત ખોટી. જેને પહેલા મહેસૂસ થાય જ્યાં સુધી એકબીજાનું સચવાયેલું રાખે ને એટલું હોવું જોઈએ. એવું નહીં કે દરેક વખતે હું જ તને મનાવું એવું વાક્ય આવી જાય અને દરેક વખતે તું જ મને મનાવે, ના. આપણે એકબીજાને સાચવી લઈએ, એવું નહીં કે યાર હું મારું સેલ્ફ રિસ્પેક્ટને જવા દઉં. તો બંને બેલેન્સ્ડ વેમાં રહે તો ચાલે. ઓલ્ડ સ્કૂલ લવ, બટ મળ્યો ઇન્સ્ટા પર, એટલે ઇન્સ્ટા ઓલ્ડ સ્કૂલ. થોડું ડિપ્લોમેટિક પણ ખરેખરમાં કહું છું, કારણ કે આવો એક પ્રેમ મળ્યો હતો, સ્કૂલમાં હતા, ઇન્સ્ટા પર મળ્યા, અને પછી ભળ્યા અને પછી રડ્યા. લેટ્સ નોટ ગેટ ધેટ. ઇન્સ્ટાગ્રામ પર છે ને બહુ બધા મેસેજીસ આવતા રહેતા હોય છે, એન્ડ આઈ એમ ગ્લેડ, આઈ ફીલ રિયલી ગ્રેટફુલ. પણ અમુક વખતે એવા મેસેજીસ આવે જેમાં તમને એવું લાગે કે એ કુછ જ્યાદા નહીં હો રહા હૈ, હું તમારા બાળકના પોતળા ધોવા માંગુ છું. એટલે આમ લાઈક ઓકે વિયર્ડ ફ્લેક્સ, બટ જ્યારે વ્યક્તિ પોતાનાથી જ સંતુષ્ટ ના હોય ને તો એ એકમાં કે બીજામાં કે ત્રીજામાં કોઈની જોડે સંતુષ્ટ નહીં રહે. એક વ્યક્તિ એવું કે જેનાથી મને અદ્ભુત પ્રેમ છે, પણ જો મને પોતાનાથી જ એટલો પ્રેમ નહીં હોય ને તો હું એ પ્રેમ આમાંય શોધીશ. જ્યાં સુધી હું અંદર નહીં જોઉં ને ત્યાં સુધી હું બધે જ જોઈ રાખીશ, અને એ પછી ચીટિંગ પર તમને ક્યાંક ને ક્યાંક લઈ જાય છે.
ઇનપરફેક્શનમાં પરફેક્શન શોધે એ પરફેક્ટ પાર્ટનર છે, બાકી કોઈ પરફેક્ટ હોતું નથી અને જે પરફેક્ટ હોય છે બોરિંગ હોય છે. સો સેલિબ્રિટી ક્રશમાં એક તો દિશા પાટની છે, બીજું એવા જેટલા પણ સેલિબ્રિટીઝ જેમને હું મારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરું છું, એટલે એવું હોય ને કે અમુક ચહેરાઓ જોવા બહુ ગમે કે આ સરસ, પેલી ભાવનાઓથી નહીં, તમે સમજો પેલી એવી ભાવનાઓથી નહીં, તમને એવું લાગે કે યાર કુદરતને બનાયા હોગા, ફુરસત સે તુઝે મેરે યાર, અને તું અને પાછું બનાવે તો બધા જ છે પર તૂને ખુદ કો સંભાળા હોગા એસે યાર, એમાં વધારે મજા છે. એવા વ્યક્તિઓ મારા ક્રશ છે. સો અત્યારે જો તમે જોઈ રહ્યા છો અને તમે પોતાનું ધ્યાન રાખી રહ્યા છો તો મારા ક્રશ છો. કારણ કે પ્રેમ દેવતા શાહરૂખ ખાને ઘણી બધી વાતો કીધી છે, પણ હમણાં જે બરેલી કી બરફીની વાત થઈ ને તો એમાં એન્ડમાં એક સીન આવે છે જ્યારે આયુષ્માન ખુરાના એક લાંબી સ્પીચ આપે છે કે વેસે તો તુમ, એટલે એમાં છે ને એ બિટ્ટીની વાત કરે છે, એ બરફીની વાત કરે છે, એ માણસ એના વે પોતાની જ વાત કરતો હોય છે કે પોતાના દિલની વાત કહેતો હોય છે, પણ પછી વાત કરે છે રાજકુમાર રાવની. સો એ જે આખો પેરાડોક્સ છે ને એમાં પોતાની વાત મૂકે છે, એ આખો જે મોનોલોગ છે ઇટ ઇઝ અમેઝિંગ. સો બરેલી કી બરફી જો તમે ના જોઈ હોય પ્લીઝ વોચ ઇટ. હું જે વર્ડ ઘણી વખત યુઝ કરું છું બાજાફાડ, દેટ્સ ધ રીઝન. એટલે આઈ નો મેં સવાલનો જવાબ એ રીતના નથી આપ્યો, બટ મારા દિમાગમાં અત્યારે આજના જમાનાનો જો પ્રેમ હોય તો એ બરેલી કી બરફીનો છે. એક તો તમે એવા વ્યક્તિને પૂછી રહ્યા છો કે જે વેલેન્ટાઇન્સ ડેમાં માનતો જ નથી, અને એવું પણ નથી કે એવરી ડે ઇઝ અ વેલેન્ટાઇન્સ ડે, બીકોઝ નો, કામ બહોત સારા હે ઓર કામ 25 છે તો એટલો ટાઈમ નથી આપણી જોડે. પણ એ ટાઈમ ન હોવા છતાં પણ તમે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ વિશે વિચારી લો, એ પ્રકારના પ્રેમમાં માનનારો છું. હવે એ જ વ્યક્તિ જ્યારે ડેટ પર લઈ જાય તો હું એવું જોઉં કે ભલે ને આપણે ઘરમાં જ કંઈક એવું સેટઅપ કરીએ, વન ઓફ ધી ઓપ્શન્સ ઓકે, પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણી ફેવરેટ મૂવી હોય, સરસ મજાનું મ્યુઝિક હોય, સાથે છાશ હોય કારણ કે ગુજરાતમાં છીએ, અને એની સાથે સાથે જો આપણે બીજી રીતના જોઈએ તો હા, એ વ્યક્તિ કેવી રીતના ખુશ થઈ શકે, એ વ્યક્તિને હું કઈ રીતના એવી જગ્યાએ લઈ જઉં જેમાં એવું લાગે કે બોસ આમાં મારી પણ એ ફ્લેવર છે અને ક્યાંક ને ક્યાંક એનું પણ સચવાઈ જાય, એવું કંઈક જ્યારે વિચાર્યું લો ને, અઘરું છે આઈ નો. એટલે જ આપણે બધા છોકરાઓ ડેટ્સમાં હંમેશા નિષ્ફળ રહે છે કે ઓ માય ગોડ વાવ સો નાઇસ, હા ક્યાં લઈ આવો મને, સબવે પર લઈ આવો, વેરી નાઇસ. સો એવું કંઈક આપણે ક્રિએટ કરી શકીએ ને કે જેમાં એને એવું થાય કે આઈ ડિડન્ટ એક્સપેક્ટ ધીસ, આઈ થિંક દેટ્સ ધી આઈડિયલ ડેટ. પોતાનું મ્યુઝિક હોય, અચાનક ભલે તમે બેસુરું ગાતા હો પણ તમે એના માટે કંઈક ગાઈ લો, કવિતા ભલે બાજુવાળાની હોય પણ તમે લખીને એને સરસ મજાની વાત પ્રેક્ટિસ કરીને કહી દો, અને એને એવું થાય કે ઓ સો ક્યુટ. આઈ થિંક આવી બધી જે નાની નાની પળો છે ને જે તમને સાંભળતા ચહેરા પર સ્માઇલ લાવે, એ કદાચ જીવતા વધારે મોટી સ્માઇલ લાવશે કારણ કે અંદરથી આવી હશે. દેટ્સ ધી આઈડિયલ ડેટ. રેડિયોની ભાષામાં એક વાત કહું, સ્પાર્કલ. જ્યારે પણ તમે રેડિયો સાંભળો ને એટલે તમને વચ્ચે કંઈક ને કંઈક નાનકડું એક એલિમેન્ટ મળી જાય જે એવું થાય કે આ તો કંઈ ઇમેજિન જ નહોતું કર્યું. હવે સરપ્રાઇઝિસ હોય, ગિફ્ટ્સ હોય, એ ચાલતા રેડિયો સ્ટેશનમાં એટલે કે લાઈફમાં સ્પાર્કલરનું કામ કરે છે. એટલે આપો ગિફ્ટ્સ, એવું નહીં કે યાર મેં આપની પૂરી દોલત ફેંક દઉંગા નામ તેમ, નહીં, પણ એ વ્યક્તિને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કે આ આપ્યું મેં તને, અને એ પણ ફીલ ન કરાવીને. આઈ થિંક એ ગિફ્ટનું મહત્ત્વ બહુ છે, એ પછી પેલી ભૌતિક વસ્તુઓ હોય કે ન હોય, પણ આઈ ફીલ ગિફ્ટ્સ આર રિયલી ઇમ્પોર્ટન્ટ કારણ કે જેટલી આપવી ગમે છે એના કરતાં લેવી વધારે ગમે છે. એટલે મને કોઈક આવો સવાલ પૂછ્યો હતો કે આવું એક્સ્ટ્રામેરિટલ અફેર વિશે શું ઓપિનિયન છે, એટલે ઇનડિરેક્ટલી એ વ્યક્તિ પૂછી રહ્યું હતું કે આઈ હેવ ફિલિંગ્સ ફોર સમબડી, હું મારા મેરેજમાં કદાચ ખુશ નથી. એટલે એ અલગ જ ટોપિક છે કે હું નથી ખુશ તો એનું આખું અલગ સોલ્યુશન આપણે વિચારીએ. પણ એ વિચારો કે તમે એક રિલેશનશિપમાં છો અને તમારું પાર્ટનર બીજા કોઈના પ્રેમમાં છે અને તમને બહારથી ખબર પડે છે, એક્સ્ટ્રામેરિટલ અફેર તમારું નહીં બીજાનું બહારથી ખબર પડે છે, હાઉ ડુ યુ ફીલ? સો આઈ એમ નોટ સેઈંગ કે તમે સહન કરે રાખો એક રિલેશનશિપમાં, બટ એક પ્રોપર એક્ઝિટ સાથે નવા વ્યક્તિ સાથે શરૂઆત કરો તો આઈ ફીલ દેટ્સ બેટર.
બે વખત પટકાયેલા માણસને પૂછવો છો, ઓલવેઝ નો. બટ એ જુઓ કે તમે રિલેશનશિપમાં આવતા પહેલાં કેટલો ટાઈમ વિતાવ્યો છે, કાં તો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપની શરૂઆત કરી એની પહેલાં તમે કેટલો ટાઈમ સાથે વિતાવ્યો છે. કારણ કે એમાં કેવું થાય કે લોંગ ડિસ્ટન્સ સ્ટાર્ટ થાય છે ફર્સ્ટ ઇન્સ્ટાગ્રામ મેસેજથી, પછી મહિનામાં એક વખત કાં તો વર્ષમાં એક વખત મળવાનું થાય, વચ્ચે એવું પણ થાય કે આપણે કંઈક સરપ્રાઈઝ આપીને મળતા આવીએ. હવે મળાય છે ત્યાં સુધી ઠીક છે, બધું ચાલે છે ત્યાં સુધી ઠીક છે, પણ ક્યાંક જો અડચણ આવી તો ક્યાંક બીજે મન લાગી ગયું અને પછી એ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ એટલું ભારે ભરખમ લાગે કે એવું થાય કે વાય. સો ઓલવેઝ મેક શ્યોર કે તમે LDRમાં આવતા પહેલાં મેચ્યોરિટી એક વખત એકબીજાની માપી લો કે ખરેખરમાં આપણે કેપેબલ છીએ. કોઈ જ નથી હોતું, સાથે સાથે રહેનારા પણ નથી હોતા, એ સાચવીને જ આગળ વધે છે. બટ એક વખત જોઈ લો કે શું આપણે એટલા મેચ્યોર છીએ. જો જવાબ આવે છે હા, ફિઝિકલી નહીં મેન્ટલી, એ બધું પામ્યા પછી જો તમને લાગે છે કે હા તો બાકી આવશે. આઈ ફીલ પ્યાર કરને વાલા, હવે એમાં એ બે વ્યક્તિઓ પણ થઈ શકે, ત્રીજું વ્યક્તિ પણ થઈ શકે, કારણ કે ત્રીજું વ્યક્તિ પણ આવે છે તો પણ એ પ્રેમમાં તો માને જ છે, આમાં કે તેમાં પ્રેમમાં તો માને જ છે. એટલે વ્યક્તિઓ જ ક્યાંક ને ક્યાંક વાંકમાં હોય છે, પણ જો એક એલિમેન્ટની વાત કરીએ ને તો લેક ઓફ કમ્યુનિકેશન, જે ફીલ થાય છે કહી દેવામાં આપણને એટલું વાગી આવે ને કેમ, કારણ કે આપણે એક તો એમને હર્ટ કરવા નથી માંગતા એવું વિચારી લઈએ, પણ ક્યાંક ને ક્યાંક આપણે હર્ટ થઈએ છે, પછી એ જ જે આખું દુઃખ છે એ આપણે એમની ઉપર 10 ગણા જોરથી નાખી દઈશું. કેમ? કારણ કે આપણે વાત જ ના કરી. સો ઇટ ઓલ સ્ટાર્ટ્સ વિથ લેક ઓફ કમ્યુનિકેશન. સો આઈ થિંક દેટ્સ ધ એનિમી ઓર વન ઓફ ધી એનિમીઝ. કે હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો, પણ આપે છે કેટલું? તું સામે એ જ ખોબામાંથી આપે છે કેટલું એ જાણવું બહુ જરૂરી છે. આપણને છે ને બધું જ જોઈએ છે, અને આપણે એક તો એટલા ગ્રીડી એટલા લાલચું કે આપણને જો પ્રેમ વધારે મળશે રિસ્પોન્સ વધારે મળશે તો આપણે માંગતા જ રહીશું, પણ સામે આપણે એટલા જ બેલેન્સ જોઈએમાં થોડા નજીક થોડા ઉપર આપવાનો કેટલો પ્રયત્ન કરીએ છીએ. આપણે કેટલું સમજીએ છીએ કે એ વ્યક્તિ આટલો એફર્ટ નાખી રહ્યું છે, આપણે કેટલું સમજીએ છીએ કે આપણે એફર્ટ કદાચ નથી નાખી રહ્યા. એ બધું જ્યારે જોઈએ ને ત્યારે બધા જ ગીતો બહુ સરસ લાગે, નહીંતર પછી એવું લાગે કે એક ટાઈમ પછી છે ને એવું થશે કે બધું મારે જ કરવાનું, દરેક વખતે મારે જ સરપ્રાઈઝ આપવાના, એવું થાય ને. એટલે એકબીજાને સાચવવું બહુ જરૂરી છે. આઈ ફીલ કે આ જે છે ને એક એક રસ્તો છે, પ્રેમ સાથે રહેવું એ બધો રસ્તો છે જીવનના અંત સુધી પહોંચવાનો, પણ એ જીવનનું અંત એ જે જીવનનો અંત આવે ને એ સરળતાથી થાય, શાલીનતાથી થાય, પ્રેમથી થાય, એના માટે એક રિલેશનશિપમાં તમે આવો છો. સો એ જ્યારે તમે સમજી જાઓ ને કે આપણે બંને સાથે ત્યાં જ પહોંચવાનું છે, આપણું ડેસ્ટિનેશન તો એક જ છે, તો એ ખોબો હંમેશા દરિયાવાળો લાગશે, અને એ પણ ખારો નહીં અંદરના મોતીવાળો લાગશે. લાગી રે તારી ધૂન, લાગી રે તારી ધૂન લાગી. પછી છેલ્લો દિવસનું એક સોંગ છે જે તુષાર શુક્લ સાહેબે લખ્યું છે, કહેવું ઘણું. ઓહો, એ સોંગ મેં જ્યારે સાંભળ્યું, અને એના પાછા બે વર્ઝન્સ છે, એ બંને વર્ઝન્સ મેં સાંભળ્યા ને, એક આઈ થિંક પાર્થિવભાઈએ ગાયું છે અને એક મેઘધનુષ બેન્ડનું પોતાનું છે. બ્યુટિફુલ, અને તુષાર સાહેબ માટે તો કહેવાનું જ ના હોય. એટલે એમણે જે લખ્યું છે ને એમાં બધી જ વસ્તુ આવી ગઈ કે આમ કહેવું બહુ છે પણ કહેવાય નહીં. શરૂઆતમાં એવું થાય ને કે આ વ્યક્તિ કોલેજમાં એન્ટ્રી મારી છે, કંઈક આમ દિલમાં ધાકધૂક થાય છે, પણ કહું કેવી રીતના? આપણા ફ્રેન્ડ્સને બધાને ખબર પડી, ઓય આમ જો. એ બધી જ વસ્તુ સાઈડમાં રાખીને પણ જ્યારે મન કંઈક પેલું નાનપણમાં જ્યારે કહેવાય આપણે માસૂમ, એ માસૂમિયાથી એ વ્યક્તિને જોતું હોય ને એવું કંઈક છે માસૂમ. સો એ સોંગથી હું આમ તો બધા જ ફર્સ્ટ યાદ હોય જ, અને આઈ ફીલ કે જેટલા પણ ફર્સ્ટ છે ને એ ભૂલાઈ જવાના જ્યારે તમને એના કરતાં પણ બેસ્ટ પ્રેઝન્ટ મળી જવાનું. એટલે જે તમે પૂછતા હો ને અમુક વખતે કે મારો ફર્સ્ટ લવ મને હંમેશા યાદ રહેશે, ઓફકોર્સ રહેવાનો છે, પણ જો તમારો પ્રેઝન્ટ લવ અદ્ભુત હશે ને તો તમને તમારો ફર્સ્ટ લવ એવું લાગશે કે એ ક્યાં થયો,
એવું થશે. સો ફર્સ્ટ લવ, ફર્સ્ટ કેસ, ફર્સ્ટ વોટ એવર, એ બધું જ અદ્ભુત રહેવાનું. પણ જો તમારું પ્રેઝન્ટ સારું હશે ને તો એ બેસ્ટ છે. દેટ ઇઝ યોર ઓલવેઝ ફર્સ્ટ. બંને માટે મારો થોડો ગમો અણગમો બંને છે. વન નાઇટ સ્ટેન્ડની વાત કરીએ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તો માત્ર એક રાત્રિ કેમ, દરેક રાત્રિ, અને એ પણ એક જ વ્યક્તિ સાથે. દેટ ઇઝ માય ડેફિનેશન ઓફ વન નાઇટ સ્ટેન્ડ્સ. પણ ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સમાં ખાલી લોચો એટલો છે કે એક ટાઈમ પછી ફિલિંગ્સ થવાની જ છે. કારણ કે થોડું જો ઓપનલી વાત કરું તો ફિઝિકલી જ્યારે તમે આગળ આવો છો, એકબીજાની નજીક આવો છો, તો બધાને એવું લાગતું હોય કે એવું કંઈ થતું નથી, પણ તમે એક વાઇબ શેર કરો છો, એક ઇનવિઝિબલ વાઇબ, જે તમને ભલે ફિઝિકલી કનેક્ટ કરે છે પણ મેન્ટલી પણ ક્યાંકથી ક્યાંક કરે જ છે, જે ગમો ક્રિએટ કરે જ છે. તો એક ટાઈમ પછી ફિલિંગ્સ થવાની જ છે. ના થાય તમારા બેનિફિટમાં છે, પણ થવાની છે, વસ્તુ નક્કી છે. તો વાય ટુ ડુ, વાય ટુ ડુ ધીઝ થિંગ્સ. ઓકે, બહુ જ સિમ્પલ. સોશિયલ મીડિયામાં હું બહુ એક્ટિવ છું એટલે એ જ પ્રકારનું એક નાનકડું એક્ઝામ્પલ આપું કે આજકાલનો જે લવ છે ને, એ 24 કલાકની ઇન્સ્ટા સ્ટોરી જેવો હોય છે, જે આઈડિયલી હોવો જોઈએ ઇન્સ્ટા હાઇલાઇટ જેવો. થોડી ટેકનિકલ વસ્તુ છે. ઇન્સ્ટા સ્ટોરી 24 કલાકમાં જતી રહે, પણ ઇન્સ્ટા હાઇલાઇટ ફોરએવર રહે તમારા પ્રોફાઇલ પર. સો આજકાલની છે ઇન્સ્ટા સ્ટોરી, ટાર્ગેટ આપણો છે ઇન્સ્ટા હાઇલાઇટ્સ. બટ આઈ સ્ટીલ રિમેમ્બર ખુશાલી, એ વ્યક્તિ મને મારા ક્રશ તરીકે હું ગણી શકું. એનું બહુ જ સિમ્પલ કારણ, એવું નહોતું કે બહુ અદ્ભુત બ્યુટિફુલ હતી કે નહોતી, ના ના, બ્યુટીને એવી રીતના ડિફાઇન કરવા માગતો જ નથી. પણ બ્યુટી તમને ત્યારે વધારે અનુભવાય જ્યારે તમને કંઈક પોતાનામાં અલગ અનુભવાય. સો એ વ્યક્તિને ત્યારે તમે જુઓ ને તો એવું થાય કે આ તો મારી સામે જોઈ રહી છે. એટલે પહેલી વખત તમને રિયલાઇઝ થાય કે એક છોકરી તમારી સામે જોઈ રહી છે, અને એ ત્યારે તમને રિયલાઇઝ થાય કે ભાઈ સાહેબ, તમારે હૃદય પણ છે અને આટલું ધબકે પણ છે. જ્યારે પહેલો ધબકાર તમને મળે ને, આઈ થિંક દેટ્સ ધ બેસ્ટ ક્રશ. સો દેટ્સ માય ફર્સ્ટ ક્રશ. નામ નહીં કહું કારણ કે એ હવે પ્રેમની વહેમ રહ્યો છે, પણ એ અદ્ભુત પ્રેમ હતો. યા તો રાતના લગભગ 12 વાગ્યાની આસપાસનો ટાઈમ, તમને અચાનક જ ફોન આવે. તમે ગાડીમાં બેઠા હો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે, પપ્પા ડ્રાઈવ કરી રહ્યા હોય, તમે બાજુમાં બેઠા હો અને તમને અચાનક જ ફોન આવે, બેબી આઈ લવ યુ. એટલે બેબી આઈ લવ યુ આજ સુધી બોલ્યું ના હોય, ખાલી આઈ લવ યુ બોલ્યું હોય. પણ જેવું બેબી આઈ લવ યુ બોલે એટલે તમને થઈ જાય કે આ પાર્ટી એક તો અહીંયા છે નહીં, અને પાર્ટી પાર્ટી કરી રહી છે, અને અચાનક પ્રેમ જાગે. પછી એવું થાય કે તું અહીંયા આવીને મને આઈ લવ યુ બોલીશ તો હું તારી સાથે પરણીશ. અબ એસા કહા જાતા ને કે પ્રેમ મેં ઇન્સાન અપની હદ પાર કર દેતા હૈ. આપણને ખબર હતી કે આ બધી વસ્તુઓ વાતો જ છે, પણ જસ્ટ ફોર ધ સેક ઓફ એક્સપિરિયન્સ. રાત કે 2:30 બજે કોઈ શહેનાઈ બજે ઘરવાળાને બધાને ડ્રોપ કર્યા, ગાડી લીધીને પહોંચી ગયા ઉદયપુર 3 કલાક, અને સવારે પાછું મારે બીજા શહેર જવાનું હતું, તો 7 વાગે પાછો આપની ગલી. સો એ આખી રાત માત્ર ડ્રાઈવ કરીને એ 15-20 મિનિટના કોન્વર્ઝેશન માટે ઉદયપુર. આમ તો જેમ મેં પહેલાં કીધું કે આ દિવસો હું માનતો નથી, બટ આઈ બિલીવ ઇન લવ. એટલે આવા જેટલા પણ તમને મોકાઓ મળે ને કે જેમાં તમે પોતાના પ્રેમને વ્યક્ત કરી શકો, કરી કાઢજો. આઈ નો ઇટ્સ ડિફિકલ્ટ, પણ કરી કાઢજો. આઈ ટેલ યુ વાય. અત્યારે કદાચ મૂડ ઠીક નથી, કાં તો એવું થશે કે આની જોડે ઝઘડો થયો છે, દરેક વખતે મારે જ કેમ કરવાનું, બટ દેટ્સ યોર ઓન ફિલિંગ, અને એને જેવી છે એવી જ રહેવા દેજો. કારણ કે જો એ જરા પણ ખંડિત થઈને તો આગળ પોતાના વ્યક્તિ પણ તો આગળ પોતાના પ્રત્યે પણ એ પ્રેમ વ્યક્ત કરવાની એટલી ઈચ્છા નહીં થાય. સો જસ્ટ હેવ અ ફ્રી ફોલ. યુ નો વોટ ઇઝ ફ્રી ફોલ? ઓકે, આ ફોન છે. ફોનને ઇમેજિન કરી લો કે તમે પોતે છો, તમારે અહીંયા ઊભા રહેવાનું છે, તમારે પોતાની નીસ બેન્ડ ન કરીને ઊભા રહેવાનું છે, અને પડવાનું છે આમ જ, નીસ બેન્ડ કર્યા વગર, લાઈક ધીસ, ફ્રી ફોલ. આ મારા માટે પણ ફ્રી ફોલ છે, કારણ કે જો અચાનક જો લેન્સ તૂટી ગયો તો આમ ધ્રાસકો વાગશે, પણ જો ના તૂટ્યો તો સારો ટેક આવશે. એવી જ રીતે તમારે તમારા જે દિલનું ટેક ઓફ કરવાનું છે એ ફ્રી ફોલથી કરવાનું છે. ઓલવેઝ બિલીવ ઇન લવ, નો મેટર વોટ, કંઈ પણ થઈ જાય, જસ્ટ બિલીવ ઇન યોર સેલ્ફ
and believe in your love. That's it.